भीमराव आंबेडकर केवुं हतुं तेमनुं बाळपण केवी परिस्थितिमां अने क्यां क्यां तेमणे अभ्यास कर्यो केवी रीते भारतना राजकारणमां तेमनो प्रवेश थयो अने केवी नादुरस्त तबियत वच्चे पण बंधारण घडवानी जवाबदारीने श्रेष्ठ रीते पूरी करी ते तमाम जानकारी आजे अमे तमने आ अहेवालमां दर्शावीशुं। તમે પણ આ મહાન વિભૂતિ વિશે જાણવા માંગતા હો તો અમારો આ અહેવાલ સાથે અંત સુધી જોડાયેલા રહેજો। ડોક્ટર ભીમરાવ આંબેડકર, આ નામ કોઈ પણ ઓળખાણનું મોહતાજ નથી। ભારતના બંધારણની જેને રચના કરી હતી તે જ આ મહાન વ્યક્તિ છે। ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશ મહુ ખાતે એક સામાન્ય અછૂત પરિવારમાં થયો હતો। રામજી સકપાલ તેમના પિતા હતા અને ભીમાબાઈ તેમની માતા હતી। બાબા સાહેબ આંબેડકર તેમના માતા પિતાના 14 સંતાનો પૈકી સૌથી નાના હતા। બાળપણ દારૂણ ગરીબીમાં વીત્યું હતું। બાબા સાહેબના પિતા લશ્કરમાં સુબેદાર હતા અને ત્યારબાદ મિલિટરી શાળામાં હેડમાસ્ટર તરીકે જોડાયા હતા। બાળપણમાં અનેક સંઘર્ષો વચ્ચે બાબા સાહેબે તેમનો પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યો હતો અને ત્યારબાદ તેમના પિતા સાથે મુંબઈ પહોંચીને એલ્ફિસ્ટન હાઈસ્કૂલમાં હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો હતો। ત્યારબાદ મહારાજ સયાજી ગાયકવાડની સ્કોલરશિપ મળતા એલ્ફિસ્ટન કોલેજમાંથી અંગ્રેજી વિષયમાં બેચલરની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ મહારાજ સયાજીરાવ ગાયકવાડની વધુ અભ્યાસ માટેની સ્કોલરશિપ મળતા અમેરિકાની નામાંકિત કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો। તેમના અભ્યાસની સફર ચાલુ રહી અને તે દરમિયાન તેમણે અસ્પૃશ્યતાનો પણ વારંવાર ભોગ બનવું પડ્યું હતું। ત્યારબાદ 14 ઓગસ્ટ 1932ના રોજ બ્રિટિશ વડાપ્રધાને કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કરી અને તેમાં ડૉક્ટર આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો, જે ડૉક્ટર આંબેડકરની સફળતા હતી। આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ તારીખ 20 સપ્ટેમ્બરે પૂના જેલમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા। આખાય દેશનું ધ્યાન ડૉક્ટર આંબેડકર ઉપર કેન્દ્રિત થયું। ગાંધીજીનું જીવન ભયમાં હતું। દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ। ડૉક્ટર આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઈ। ગાંધીજી, હિન્દુ નેતાઓ અને ડૉક્ટર આંબેડકર વચ્ચે છેવટે 24 સપ્ટેમ્બર 1932માં પુના કરાર થયા અને સમાધાન થયું। ગાંધીજીએ 26 સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા। ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ 17 નવેમ્બર 1932માં મળી। ડૉક્ટર આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી પણ થઈ ગયા હતા। ડૉક્ટર આંબેડકરને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો। ડૉક્ટર આંબેડકરે દાદર, મુંબઈમાં રહેવા માટે અને ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઇબ્રેરી ઊભી કરવા રાજગૃહ નામનું સુંદર મકાન બંધાવ્યું। ડૉક્ટર આંબેડકર હવે લોકનેતા બની ગયા હતા। તેઓ હંમેશા પ્રવૃત્તિમય રહેતા હતા। દલિત સમાજના કાર્યોના કારણે તેઓ તેમના પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહીં। 1 જૂન 1935માં મુંબઈની સરકારે ડૉક્ટર આંબેડકરની નિમણૂક સરકારી લો કોલેજ મુંબઈના પ્રિન્સિપલ તરીકે કરી। અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉક્ટર આંબેડકરે પ્રિન્સિપલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી। ઓગસ્ટ 1936માં ડૉક્ટર આંબેડકરે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટીની સ્થાપના કરી। 1937ની ચૂંટણીમાં ડૉક્ટર આંબેડકર ધારાસભામાં ચૂંટાઈ આવ્યા અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું। ઓક્ટોબર 1939માં નહેરુની ડૉક્ટર આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઈ। 1940માં ડૉક્ટર આંબેડકરનું પુસ્તક પાકિસ્તાન ઉપર વિચારો પ્રકાશિત થયું। જુલાઈ 1941માં ડૉક્ટર આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પ્રતિનિધિ નિમાયા। ડૉક્ટર આંબેડકરે સ્વબળે અને દલિત સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદ્દાઓ મેળવવા ચાલુ રાખ્યા। 14 એપ્રિલ 1942માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડૉક્ટર આંબેડકરની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા। 20 જુલાઈ 1942માં ડૉક્ટર આંબેડકરે ભારતના વાઇસરોયની કેબિનેટમાં લેબર મેમ્બર તરીકેનો ચાર્જ સંભાળી લીધો। સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી। આમ ડૉક્ટર આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રોમાં તેમનો નમ્ર ફાળો આપવા કોશિશ કરી। વળી ડૉક્ટર આંબેડકરે શુદ્ધો કોણ હતા નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું। 1946માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો। ડૉક્ટર આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા।
9 ડિસેમ્બર 1946માં પ્રથમવાર બંધારણ સભા દિલ્હીમાં મળી. ડૉક્ટર આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. 29 એપ્રિલ 1947માં બંધારણ સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબૂદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને 3 ઓગસ્ટ 1947માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉક્ટર આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. 29 ઓગસ્ટે ડૉક્ટર આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉક્ટર આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી 1948ના છેલ્લા અઠવાડિયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. 4 નવેમ્બર 1948ના રોજ ડૉક્ટર આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજૂ કર્યું. મુખ્યત્વે બંધારણમાં 315 કલમો અને 8 પરિશિષ્ટ હતા. 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણ સભાના પ્રતિનિધિઓ તેમજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ડૉક્ટર આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. 26 જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો. ભારતનું મજબૂત બંધારણ તૈયાર કરનાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન પર બીકેનેસ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલો અહેવાલ તમને જરૂર પસંદ પડ્યો હશે. આજે તેમની જન્મજયંતિ પર કોટી કોટી વંદન પણ ઓછા પડે છે. અમે તમારા અહેવાલને લગતી પ્રતિક્રિયાઓ કોમેન્ટ કરીને જણાવી શકો છો.